धोरण 9 विषय विज्ञान चैप्टर नंबर 9 बल अने गतिना नियम एमां आपणे जोवानुं हतुं गतिनो बीजो नियम। बराबर तो के टेबल टेनिसनी रमत दरमियान दड़ो जो कोई खेलाड़ीना शरीरने अथड़ाय तो ते घायल थतो नथी, पण झड़पथी आवतो क्रिकेटनो मेचिसनो दड़ो कोई दर्शकने वागे तो घायल थई जाय छे, कारण के मेचिसना दड़ा वडे दर्शक पर लागतो धक्को टेबल टेनिस वाले लगता धक्का करता बल वधारे होय छे। एना पछी एक काकरी लईने तेने कांचनी तकती तरफ फेंकवामां आवे, त्यारबाद तेना तेटला ज वेगथी भारे पत्थरने कांचनी तकती पर फेंकवामां आवे तो कांचनी तकती छे काकरी वडे कोई असर नहीं थाय। ज्यारे भारे पत्थर द्वारा कांच वधु धक्को लगता तूटी जाय छे। आ उदाहरण परथी शुं स्पष्ट थाय छे तो के बल छे ने पदार्थना द्रव्यमान उपर आधारित छे। ત્રીજું તમને કંઈક એવું કીધું છે, મેળામાં ફુગ્ગા ફોડવાની ઘટનામાં બંદૂકની અંદર મગનો દાણો ગોળી બુલેટ તરીકે વપરાય છે, જો મગના દાણાને ફક્ત હાથ વડે જ ફેંકવામાં આવે ને તો ફુગ્ગો ફૂટે નહીં, જ્યારે એને બંદૂકની અંદર રાખી અને પછી ફેંકવામાં આવે તો ફુગ્ગો ફૂટી જાય છે। કારણ શું છે તો કે બંદૂકમાંથી બહાર નીકળેલ મગના દાણાનો વેગ છે ને ખૂબ જ વધારે હોય છે, તેથી ફુગ્ગા વડે ધક્કો બળ લાગતા ફુગ્ગો ફૂટી જાય છે। આ ઉપરથી ગતિનો બીજો નિયમ એમ સ્પષ્ટ થાય છે કે કોઈ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, હવે વેગમાન એટલે શું તો કે પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને ગુણાકારને પદાર્થનું વેગમાન કહેવામાં આવે છે। વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, બરાબર એટલે વેગમાનને પી વડે દર્શાવવામાં આવે, દળને એમ વડે અને વેગને વી વડે, પી ઇઝ ઇક્વલ ટુ એમ વી, એનો એસઆઈ એકમ છે કિલોમીટર પ્રતિ સેકન્ડ, બરાબર એને નાનો એકમ ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, સદિશ રાશિ છે, દિશા અને વેગની રાશિ છે। એ ઉપરથી છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે તો કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર છે તેના પર લાગતા અસંતુલિત બળ જેટલું અને બળની દિશામાં હોય છે। કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો હોય છે અને પાછો એની જ દિશામાં હોય છે। હવે એ ઉપરથી આપણે એનો સૂત્ર એફ ફિઝિકલ ટુ એમ એન તારવણી કરવાની છે। સૌથી પહેલાં ફરી એકવાર જોઈ લઈએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું હતો તો કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં છે। હવે એફ બરાબર એમ એ સૂત્રની તારવણી કરી છે, ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ છે એ યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે, હવે સમય છે ટી જેટલા સમયમાં તે જ પદાર્થ અચળ પ્રવાહી ગતિ કરી બળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે, હવે પદાર્થનું પ્રારંભિક વેગજ્ઞાન શું થશે તો કે પી વન થશે એમ યુ થાય, બરાબર એવી રીતે અંતિમ ક્યુ થશે તો કે પી ટુ બરાબર એમ વી, પહેલું હતું એમ યુ અને બીજું છે એમ વી। હવે ટી સમયમાં પદાર્થમાં વેગમાનમાં થતો ફેરફાર તો શું થાય, ડેલ્ટા પી ચલે જે પી ટુ માઇનસ પી વન, અહીં પી વધારે લખાઈ ગયું છે પણ પી વન જ આવે, બરાબર તો ડેલ્ટા પી ચલે જે એમ વન, પી ટુના બદલે એમ વી લખવાનું અને પી વનના બદલે એમ યુ લઈ લીધું, બેમાંથી સામાન્ય નીકળે એમ કાઉન્સમાં આવે વી માઇનસ યુ। અહીં ડેલ્ટા પી એટલે શું છે તો કે પદાર્થનો વેગમાનમાં થતો જે ફેરફાર છે એનો દર છે, એટલા માટે ત્યાં ડેલ્ટા પી લખેલું છે, તો એના બદલે આપણે એફ લખી શકીએ, તો એફ બરાબર ડેલ્ટા પી, એટલે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લાગુ પાડીએ ને તો ની વાત થાય, એફ ચલે છે એમ ગુણાકારમાં વી માઇનસ યુના છેદમાં ટી ચલે છે, એના બદલે અચળાંક લઈ લઈએ કે એમ કાઉન્સમાં વી માઇનસ યુના છેદમાં ટી, આપણને ખ્યાલ છે કે વી માઇનસ યુના છેદમાં ટી એટલે શું થતું હતું, પ્રવેગ થતો હતો, પ્રવેગ એટલે એ, તો એના બદલે આપણે એ લખી શકીએ, એટલે એફ ઇઝ ઇક્વલ ટુ કે એમ એ, કે છે એ અચળાંક છે, દળ અને પ્રવેગના એસ એકમ કેજી અને મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે, બરાબર અહીં એટલા માટે કે બરાબર થશે એક, તો આપણને સૂત્ર મળી જાય કે બરાબર એક મૂકવાથી એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ આપણને અહીંયા મળે છે। ખાસ યાદ રાખજો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આ સૂત્રની તારવણી થાય છે।